પાંડવોની ભેગો રહેતો હતો હતો બ્રાહ્મ રાક્ષસ બ્રાહ્મણના રૂપમાં રહેતો હતો આ દુનિયામાં છે ને ઘણા હોય જુદા ને દેખાય જુદા એને ઓળખવા બહુ કઠણ હતો રાક્ષસ પણ બ્રાહ્મણના રૂપમાં રહેતો હતો યુધિષ્ઠિર અન્ય બ્રાહ્મણોની જેમ આ બ્રાહ્મણનું પણ પાલન પોષણ કરતા હતા રાખમાં છુપાયેલી અગ્નિની જેમ એમનું અસલી રૂપ જાણી શક્યા અંગારો હોય રાખથી ઢંકાયેલો હોય આપને એમ કે રાખ છે પણ માલપા આગ હોય એમ આવડો આગ હતો પણ બ્રાહ્મણના રૂપમાં રહેતો તો એટલે રાખથી એક દિવસ ભીમ બારી ગયેલો અને એની અનુપસ્થિતિમાં આ રાક્ષસ બાકીના ત્રણેય ભાઈઓને ઉપાડી ગયો યુધિષ્ઠિર સહદેવ અને નકુલ અર્જુન તો દિવ્યાસ્ત્ર લેવા ગયા છે ભીમ બાર ગયેલા આ ત્રણને ઉપાડી ગયો રાક્ષસ કોઈ પણ રીતે સહદેવ એના હાથમાંથી છટકી ગયા અને ભાગીને જ્યાં ભીમ હતા ત્યાં ગયા ત્યાં જઈને કહે છે કે ભાઈ આપણા ભાઈઓને પકડી લીધા કોઈ રાક્ષસે ભીમ પાસે સંદેશો આવી ગયો એટલે કામ ખતમ એને તો બિચારાના હાથ હળહળાટ જ કરતા હતા આ બાજુ યુધિષ્ઠિરે રાક્ષસને સમજાવ્યો

જેણે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો હોય એની આરે વિશ્વાસઘાત ન કરાય જેનું અન્ન આપણે ખાધું હોય એને કોઈ બી હેરાન ન કરાય અને જેણે આપણને આશરો આપ્યો હોય એના વિરુદ્ધમાં કોઈ કામ ન કરાય એક શ્લોકમાં ચાર સંદેશ યોધિષ્ઠિરે આપી દીધા મિત્રનો દ્રોહ ન કરવો

ત્યારે બીજા એકાબીજાને બીજાને દિલની વાતો કીધી હોય ધંધાની વાતો કીધી હોય પોતાના જીવનની વાતો કીધી હોય કદાચ સંજોગો વશાત મિત્રતા તૂટે પછી એ વાતોનો દુરુપયોગ કરાય આજે અમે ગુરુ હોઈએ અમારા શિષ્યો એના દિલની બધી વાત અમને કહેતા હોય કઈ પણ એને માન નડતું હોય કામ નડતું હોય ક્રોધ નડતો હોય તો કહેતા હોય કાલ સવારે પછી આપણે એની એ વાતો એને દિલ ખોલીને કીધી હોય ગમે એમ કદાચ ગુરુ શિષ્યને ન બને ને તો તેથી ગુરુ એ ઓલી વાત પછી ક્યાંય કહેવાય એને વિશ્વાસ મૂક્યો છે તમારા પ્રત્યે વિશ્વાસઘાત ન કરાય પતિ પત્ની બે હોય ભાવથી રહેતા હોય એકાબીજા એકાબીજાના જીવનને જાણતા હોય ન બને એટલે પછી ઓલી બધી વાતોના ઉકેરા કાઢવા માંડવા એ વિશ્વાસઘાત છે એ ન કરાય એણે આપણા ઉપર ભરોસો મૂક્યો એ નિભાવો ને પેક રાખવી જૂનાગઢમાં કુળમાં એને જે રાખ એ છોકરાને રાખવામાં આવ્યો જે દાસી લઈને ગઈ હતી ને એ દાસી છોકરાને સુરક્ષિત પહોંચાડી પોતાના પેટમાં કટાર મારી પોતાના પ્રાણ છોડી દીધા શું કરવા કે હું તો દાસી છું મારું પેટ બહુ નાનું હોય કાલે આવી જાય તો જુનાગઢનો નાનો એવો રાજકુમાર ઈ પણ મૃત્યુ પામે તો રાજ જાય દુશ્મનના હાથમાં પ્રાણ દીધા અને જે આહિર કુળમાં એ છોકરાને રાખવામાં આવેલો અને દુશ્મન રાજાઓને ખબર પડી અને પછી ત્યાં તપાસ કરવા ગયા અને આહિરને બોલાયો તારે ત્યાં જૂનાગઢનો રાજકુમાર છે અને પછી તો બહુ જાહેર થઈ ગયેલું કોઈ પણ રીતે છૂપું રહ્યું નહીં અને તેદી એમ કીધું કે તું એ છોકરાને અહીંયા લાવ અને ભર સભામાં એનું માથું કાપી નાખું અને તેદી આહિરે એક ચિઠ્ઠી લખીને એની પત્નીને મોકલેલી કે છોકરાને તમે મોકલજો અને એમાં એટલું લખ્યું તો કે રાહ રાખીને વાત કરજે રાહ રાખીને વાત કરજે તે દુની આપણે કહેવત પડી કે રાહ રાખીને વાત કરજે અને તેની આહિરની નારીએ એના હગ્ગા છોકરાને મોકલ્યો અને જુનાગઢના રાજકુમારને ઘરે રાખ્યો અને છોકરાને લઈને આહિરની ની નારી આવે અને આહીર બે જણા ઊભા અને ભરી સભામાં એ છોકરાનું માથું કાપી નાખ્યું આની આંખમાં આહુડ તો ન આવવા દીધો એ કોઈ મુખની રેખા ન ફરવા દીધી કે જો આ સમયે મુખની રેખા ફરશે તો આને ખબર પડી જાહે કે આ છોકરો જુનાગઢનો રાજકુમાર નથી આનો છોકરો છે આ ખાનદાની કહેવાય મારા વાલા જીવનમાં આવી ખાનદાની રાખવી કોકની વાતો ગમે કે કે ન કરવી ભાઈ યુધિષ્ઠિર કે છે દ્રૌગ્રવ્યમ નચ મિત્રેશુ મિત્રની આરે વિશ્વાસઘાત ન કરો વિશ્વ ન વિશ્વ કરિચિત જેણે આપણા ઉપર ભરોસો મૂક્યો હોય કોઈ નારી સંકટમાં ને ચાલી જતી હોય ને એને એમ કીધું હોય ભાઈ મારે ફલાણી જગ્યાએ જવું છે મને મૂકી જાઉં ને અને તમે એની ગાડીમાં બેહાડીને જાતા હો એ નારીએ તમારા ઉપર ભરોસો મૂક્યો ભાઈ કહીને બેહાડ્યા ભાઈ કહીને તમારી વાહે બેઠા તમારી ફરજ પડી જાય કે તમારી બેન બની જાય અને એની સુરક્ષા કરવી જોઈએ પછી વિશ્વાસઘાત ન કરે કોઈ નારીએ ભરોસો મૂક્યો એનો વિશ્વાસઘાત ન થવો જોઈએ અને જેનું અન્ન જેમાં હોય એ શ્યામ ચાંદ જેનું અન્ન ખાધું એનો વિશ્વાસ ન કરવો એને કોઈ દી હેરાન ન કરવા અને એટલા માટે માતા પિતાના સેવાની વાત આવી કે આપણે એના ધાવણ એ આપણે એના અન્ન ખાધા એની રક્ષા કરવી એ દુખી થાય એમ ક્યારેય ના કરવું આ બાજુ ભીમ પાસે સહદેવ ગયા જઈને વાત કરી કે આવી રીતનું થયું છે અને ત્યારે ભીમે આવી અને રાક્ષસને મારીને ભાઈઓને છોડાવ્યા છે વૈશ્યમપાયન કહે છે કે આ બાજુ અર્જુન અસ્ત્રવિદ્યા શીખીને ભાઈઓ પાસે આવ્યા છે એક વર્ષ થયું ને પાંડવોને ત્યારે અર્જુન અસ્ત્રવિદ્યા શીખવા માટે ગયેલા અને એ પાંચ વર્ષ અસ્ત્રવિદ્યા શીખી અને પાછા આવ્યા અને અસ્ત્રવિદ્યા શીખીને આવ્યા એટલે અર્જુને એક વાત કીધી કે ભાઈ ત્યાં તો બહુ બધી સમૃદ્ધિ ઇન્દ્રના દરબારમાં સ્વર્ગમાં હતી ભોગનો કોઈ પાર નો પણ અર્જુન આજના વિદ્યાર્થીઓને શીખવાડે યુધિષ્ઠિરને અર્જુન કહે છે કે ભાઈ ઇન્દ્રના દરબારમાં ભોગ તો બહુ હતા ખાવાનું પીવાનું અપ્સરાઓ નાચ ગાન સંગીત આ તે પણ મેં મારું મન ભોગમાં ન લગાડ્યું મેં મારું મન વિદ્યામાં લગાડ્યું આજનો વિદ્યાર્થી આ કથાને સાંભળે કે મોબાઈલો ખાણી પીણીને કોલેજમાં જઈને મારા વાલીડા રિસેસમાં નકરી બેળ પૂર્યું ને પાણી પૂર્યું ખાઈને હોંડા ઉપર બેન મોબાઈલો ગોમડીને સાંજે આવે પાછા પીરિયડ તો એકાદો ભરવો હોય તો ભરે નહીતર આવે અમે ભણી આવું ભણતર ન હોય વિદ્યાર્થીના જીવનમાં સંયમ હોવો જોઈએ એના ઇન્દ્રિયો ઉપર કાબૂ હોવો જોઈએ જે આપણી ગુરુકુલ પદ્ધતિમાં હતો ઈન્દ્રને અર્જુન કે છે યુધિષ્ઠિર ભાઈ મેં ક્યારેય ભોગમાં વૃત્તિ ન લગાડી તત્સર્વમ અનવજ્ઞાય તથ્ય વિજ્ઞાય ભારત અત્યથમ પ્રતિગૃહ્યાહમ અસ્ત્રેશ્વેવ વ્યવસ્થિત ઇન્દ્રયે મને આ દેવદત્ત નામનો શંખ આપ્યો છે અર્જુનના શંખનું નામ દેવદત્ત ઈન્દ્ર એ આપેલો યુધિષ્ઠિર કહે છે અમને દિવ્યાસ્ત્રો તો બતાવો અને ત્યારે અર્જુન એના પ્રયોગ કરવાનું શરૂ કરે ને એ સમયે નારદજી ત્યાં આવ્યા છે દેવતાઓની પ્રેરણાથી અને દેવતાઓએ નારદજીને કહ્યું કે અસ્ત્રનો પ્રયોગ સમય વિના કરાય તમે અર્જુનને ના પાડો અને ત્યારે અર્જુન પછી રોકાઈ ગયા શસ્ત્ર હોય ને ભાઈ જ્યાં ત્યાં પ્રયોગ ન કરાય પિસ્તોલ હોય તો ગમે કે ગમે ભડાકા ન કર્યા કરાય બ્રાણ હોય કે કંઈ પણ આપણી પાસે હોય એ સુરક્ષા માટે છે દેશની સુરક્ષા માટે પ્રાણની સુરક્ષા માટે કોઈ અન્યની સુરક્ષા માટે છે ગમે ત્યાંના પ્રયોગ ન કરાય અર્જુન જ્યારે અસ્ત્રવિદ્યાનો પ્રયોગ કરવા જાય દેવતાઓએ ના પડાવી કે સમય આવ્યા વિના ખોટો પ્રયોગ ન કરાય આ બાજુ શોર્ટમાં એક વાત કે વનવાસના એક વર્ષે અર્જુન જે ગયેલા વિદ્યા ભણવા પાંચ વર્ષ પછી આવ્યા એટલે છ વર્ષ પૂર્ણ થઈ ગયા અને પછી બધા જ ભાઈઓ સાથે ચાર વર્ષ રહ્યા એટલે દસ વર્ષ વ્યતીત થયા પછી ગંધમાદન પર્વત ઉપર ત્યાં ચાર વર્ષ નિવાસ કર્યો છે એક વર્ષ પાંચેય ભાઈઓ ભેગાડ્યા ચા પાંચ વર્ષે તો અર્જુન અસ્ત્રવિદ્યા ભણવા ગયા અને બાકીના ચાર ભાઈઓએ તીર્થયાત્રા કરી એટલે ટોટલ છ વર્ષ ગયા પછી ગંધમાદન નામના પર્વત ઉપર ચાર વર્ષ બધા ભાઈઓ ભેગા રહ્યા એટલે દસ વર્ષ વ્યતી થયા હવે વનવાસના બે વર બાકી છે એ કથા આપણે રાત્રિ સેશનમાં સાંભળીશું અત્યારે હું અહીંયા મારી કથાને વિરામ આપું છું પાટોત્સવના મુખ્ય જુમાન ભાઈઓ મહદ થયા છે કે જેને પંચાબ્દી મહોત્સવના

એ વસ્ત્ર જ્યારે આ પાટોત્સવ યજમાન પરિવારને અર્પણ થાય છે ત્યારે બહુ જ ધન્યભાગી બને છે એ જ રીતે પાટોત્સવના ઉપ યજમાન દનજીભાઈ માધાભાઈ દુધાત્રાને પણ વિનંતી કરું આવો આપ પણ આશીર્વાદના અધિકારી બન્યા છો એક મિનિટ ભનુભાઈ મારે ભક્તોને જણાવવું છે કે આજનો યુવાન ક્યાંક સાપુતારામાં મનાલીમાં હોટલોમાં રહીને નો ખાવાનો ખાઈને પૈસો બગાડતો હોય જ્યારે આ જુવાનિયાઓ ભગવાનના અભિષેકમાં પોતાની લક્ષ્મી વાપરે આ યુવાનોને તાળીઓથી વધાવો આ સંસ્કૃતિમાં જીવે છે આ વિકૃતિમાં જીવનારા યુવાનો નથી અને આ જો કોઈ એને આવા વિચારો આવતા હોય તો એનું કારણ આ સંતોનો એને સમાગમ સાંપડ્યો એટલે એની દિશા આખી બદલી ગઈ ભાઈ વાલા ભક્તજનો જગતના આ ખોડિયા ઉપર તો અનેક કથાઓ થાય છે પણ પૂજ્ય સતશ્રીના મુખથી આ સંસ્કારોનું વાવેતર થાય છે અને સંસ્કારોનું વાવેતર આવનારી પેઢીઓને ઉજાગર કરશે અને સંસ્કૃતિ અને ભગવાનથી અને વિમુખ નહીં થવા દે એવી મોટી ખેડ કરનારા આ પૂજ્ય સતશ્રી અને સંત મંડળને કોટી કોટી વંદન સાથે અભિનંદન કરતા આપણે પણ ધન્યતા અનુભવીએ વહલા શ્રોતાજનો આ તેજસભાઈ ગજર છે ને એને હું ક્યારે રૂબરૂ મળ્યો નથી એ અમદાવાદ રહે છે અમદાવાદ એ નવથી સાડા નવની કદાચ કથા સાંભળતા હશે ત્યાં કથામાં આવતા હશે પણ એ યુવાનની સદભાવના જુઓ કે મારા પિતાએ મને વ્યાજે પૈસા લાવીને ભણાવ્યો અને હું ત્યારે ભણી શક્યો તો આ જ મને ભગવાને નોકરી આપી કોઈ બહુ મોટા બિઝનેસમેન કેવું નથી જોબ કરે છે પણ છતાંય એમની ભાવના એવી કે આ સદ્ધામમાં કોઈ ગરીબના હોય ભણી શકે સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવે એટલે આજે એક ક્લાસરૂમનું દાન કર્યું જોરદાર તાળીઓથી આ યુવાનને વધાવ્યા મને ભગવાન જેટલા વર આ દુનિયામાં રાખશે ને મારે આવી કથાઓ દ્વારા મારા યુવાનોની દિશાઓ બદલવી છે આખી જે રૂપિયો વ્યસનમાં જઈ રહ્યો છે જે રૂપિયો પાપમાં જઈ રહ્યો છે જે રૂપિયો સટ્ટા બજારમાં જઈ રહ્યો છે જે રૂપિયો ફિલ્મ જોઈને બગડવામાં જઈ રહ્યો છે એ રૂપિયો સંસ્કૃતિના જતનમાં વપરાય દેશની ઉન્નતિમાં વપરાય સમાજના ઉદ્ધારમાં વપરાય કોઈ ગરીબના ઉત્થાનમાં વપરાય એ આ કથા દ્વારા કરવું છે આપણે માણસ ખોટે માર્ગે બહુ વાપરે છે હું એમ કહું કે કોઈ દારૂ પીવામાં પાંચસો વાપરે એના કરતાં પાંચસો રૂપિયાનું દૂધ લઈને કોઈ ગરીબના છોકરાને પાય તો કેટલું મોટું ઉન્નતિનું કામ થાય ભાઈ તમે વિચાર તો કરો પાંચસો રૂપિયાનો નો દારૂ પી અને ગમે ત્યાં આળગોઠિયા ખાવા એના કરતાં એ પાંચસો રૂપિયા કોક ના દીકરાને દૂધ વાપરે આજે આજે આખી દુનિયા જાણતી થઈ કે ગૌશાળાઓ આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા આપણી ગૌશાળાઓ બ્રાઝિલના લોકો જ્યારે આપણા ભારત દેશ સ્વતંત્ર નહોતો થયો ત્યારે ભાવનગરના રાજા કૃષ્ણ કુમાર સિંહ અને એની પાસેથી ગીરની ગાયો બ્રાઝિલના લોકો લઈ ગયા અમેરિકાની નીચે દેશ આવે બ્રાઝિલ જહાજમાં નાવમાં બેહાડી અને ગાયો એને અહીંથી લઈ ગયા અને ત્યાં એને ગૌશાળા બ્રાઝિલમાં બનાવી અને બ્રાઝિલની ગૌશાળામાં નામ રાખ્યું કૃષ્ણ કુમારસિંહ ગૌશાળા બ્રાઝિલમાં અને એ રોડ ઉપર એક સ્ટેચ્યુ પધરાયું એ કૃષ્ણ કુમારસિંહનું પધરાયું કે તમે જે અમને ગાયો દીધી એ ગાયોથી અમારા દેશની ઘણી ઉન્નતિ થઈ એનું સ્ટેચ્યુ પધરાયું જે ગીર ગાય જે ગીર ગાય આપણા ભારતની એને આજે આપણે ભૂલવા માંડ્યા અને જર્સી ગાયો લાવ્યા જર્સી કોટ વિનાની ગાયો એમ કેવાય કે ગાયની કોટ હોય ને એમાં સૂર્ય નાડી હોય સૂર્યના કિરણો એના ઉપર પડે અને જે એના દૂધમાં શક્તિ આવે એ કોટ વિનાની ગાયમાં કોઈ દી આવે એટલા માટે ગીર ગાયો આજે આજે આપણામાં ગીર ગાયોનું હાવ જતન જવા માંડ્યું એટલે મેં વિચાર કર્યો કે કમસે કમ આપણે સદ્ધામમાં એક ગૌ મંદિર બનાવવું સારી ગીર ગાયો રાખવી અને ગીર ગાયોના દૂધ બાળકોને પાવા કે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે જો આમાં આવશે હાનની કથામાં કે કળિયુગના માણસો ગાયોનો દૂધ પીવાનું બંધ કરીને બકરા ઘેટાના દૂધ પીહે મહાભારતમાં લખ્યો છો વર્ષો પહેલા કળિયુગના લક્ષણો હજી ફરીને એકવાર આવશે જ્યારે આપણી સંસ્કૃતિ આપણા ગીર ગાયોનું જતન થાય તમે બધા દાદાઓ છો ગામડે તમારે બધાની ખેતી હશે તમે જરૂર ભેંસો રાખજો એની મને ના નહીં પણ ઘરે બધા એક એક ગીર ગાય પણ રાખજો એક પહેલાં આપણા જમાનામાં એવું એવું હતું મેં એક દિવસ જોયેલું આપણા નરેન્દ્રભાઈ મોદી એમના માતુશ્રી સવારમાં ઉઠીને એક રોટલો રોજ ગાયને ખવડાવે એ આપણી સંસ્કૃતિ હતી તુલસીના ક્યારે પાણી રેડવું ખવડાવો પહેરવેશ ભૂષાઓ છે જે સાડીને જે મર્યાદાપૂર્ણ એમાં કોઈ નારી હોય ને એને પગે લાગવાનું મન થાય બને તો આપણી ભારતીય સંસ્કૃતિનો પહેરવેશ જાળવજો વિકૃત પહેરવેશ ન આવવા દેતા અમુક પહેરવેશમાં હારા ન લાગે ભાઈ અમુકમાં હારા ન લાગીએ જે આપણો પહેરવેશ છે મર્યાદાનો જેમાં આમ આમ તમે આમ સાડી ચીજ એવી છે ને એ પહેરીઓ એટલે માતૃત્વની ભાવના થાય એમાં પૂજ્ય ભાવના થાય મારે તો તમને એટલા માટે કેવું તમે બધા પુરુષો નહીં પેન્ટ શર્ટ પહેરવાની મારે ના નહીં પણ તમે જ્યારે દેવ પૂજનનું કાર્ય કરતા હો કોઈ પિતૃ પૂજનનું કાર્ય કરતા હોય કમસે કમ આટલું રાખજો જ્યારે તમે કોઈ દેવ કાર્ય કરતા હો પૂજા મહાપૂજા કઈ પણ પિતૃ કાર્ય કરતા હો કોઈ ધાર્મિક કાર્ય કરતા હો ત્યારે ધોતી અને ખેસ પહેરી અને કરવું આટલું સંસ્કૃતિનું જતન પુરુષો પણ કરજો યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસન મુક્ત થયા છે કેટલાય પરિવારોમાં એકતા વધી છે સમાજમાં પ્રભુ ભક્તિ દેશભક્તિ ગુરુભક્તિ માતૃપિતૃભક્તિનો સંચાર થયો છે આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મ દિવસ મેરેજ એનિવર્સરી પુણ્ય પુણ્યતિથી અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક નવ્વાણું ઝીરો ચુમ્માલીસ જય શ્રી સ્વામિનારાયણ જો આ વિડીયો ગમે તો વધુ ને વધુ શેર કરો લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો અને હા જો તમે હજી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો